જામનગરમાં કોરોના સંક્રમણ હદવટાવી ગયું છે શહેરમાં આજે કોરોનાના નવા અઠ્યાસી જિલ્લામાં પણ કોરોનાના વધુ અગિયાર છેલ્લા ચોવીસ કલાકમાં સમગ્ર જિલ્લામાં કુલ નવ્વાણું છે શહેરમાંથી આજે કોરોનાના એકસો બે દર્દી તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી દસ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જામનગરમાં શિક્ષક તરીકે કાર્યરત યોગેન્દ્રભાઈ લાખાભાઈ મકવાણા અમરેલીની એક યુવતીના સંપર્કમાં આવ્યા હતા સમય જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ વિકસ્યો હતો બંને પાત્રો પહેલેથી પરિણિત હતા દરમિયાન અદાલતમાં તેના પતિ વિરુદ્ધ કેસ કર્યો હતો આ પછી યોગેન્દ્રભાઈએ ટૂંક સમયમાં હું પણ પત્નીને છૂટાછેડા આપી દઈશ તેવું વચન યુવતીને આપ્યું હતું ત્યાર પછી યોગેન્દ્રભાઈના કહેવાથી મૈત્રી કરાર કરી યુવતી યોગેન્દ્રભાઈ સાથે જામનગર રહેવા આવી ગઈ હતી મૈત્રી કરારના બે વર્ષ પછી પણ યોગેન્દ્રભાઈએ પત્નીને છૂટાછેડા ન આપતા યુવતીએ આ અંગે અવારનવાર યોગેન્દ્રભાઈને રજૂઆત કરી હતી જેની સામે યોગેન્દ્રભાઈએ મૈત્રી કરાર રદ કરવાનું કહી યુવતીને માર મારી સંમતિ વગર શરીર સંબંધવાની ઘરમાંથી કાઢી મૂકી હોવાની ફરિયાદ પીડિતાએ કરી હતી પોલીસે સમગ્ર પ્રકરણમાં આરોપી શિક્ષક યોગેન્દ્ર મકવાણા વિરુદ્ધ દુષ્કર્મ હુમલો જાનથી મારી નાખવાની ધમકી વગેરે ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જામનગરના લીમડા લેન વિસ્તારના યોગરાજસિંહ ભાઉભા ચુડાસમા નામના યુવાનને પોલીસે પ્રતાડિત કર્યાની કથિત ઘટના સામે આવી છે આ યુવાને બાવીસ જુલાઈના એલસીબીના ત્રણ પોલીસ કર્મી તથા બેડી મરીન પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કર્મીએ કોઈ કારણ વગર પકડ્યો હતો ત્યાર પછી યુવાનને એલસીબી કચેરીએ લઈ જઈ મારમારી બે દિવસ ગોંધી રાખ્યો હતો મહિલા પોલીસ કર્મીની અરજી પરથી તેની અટકાયત કરી ચોવીસ જુલાઈએ મામલતદાર કચેરીમાં રજૂ કરી જામીન લેવડાવ્યા હતા પોતાનો કોઈ ગુનો ન હોવા છતાં પોલીસે પ્રતાડિત કરતા આ અંગે પીડિત યુવાને એસપીને લેખિત રજૂઆત કરી હતી છતાં કોઈ કાર્યવાહી ન થતા યુવાને અદાલતનો આશરો લીધો છે યુવાને હાઈકોર્ટમાં સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન દાખલ કરી છે જેના અનુસંધાને હાઈકોર્ટે આ અંગે ચાર અઠવાડિયામાં કાર્યવાહી કરવા હુકમ કર્યો છે યુવાન તરફથી આ કેસમાં એડવોકેટ નિખિલ બી ભુધભટ્ટી તથા હાઈકોર્ટના વકીલ પ્રેમલ એસ રાજ રોકાયા છે